નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 11/2024. જોઈએ આજના સમાચાર. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ગુજરાત હાઈકોર્ટે લેન્ડ ગ્રેબિંગ કાયદાને કાયદેસર ઠરાવ્યો. જમીન પચાવનાર ભૂમાફિયાઓને કાયદા મુજબ સજા મળી શકે છે. સમગ્ર બાબતે કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે વાત કરી. કોઈની તથા સરકારી જમીન પચાવી પાડતા તત્વોને ઝેર ભેગા કરવા તથા કાયદાકીય રીતે સજા કરવા માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ ગુજરાત સરકારે બનાવેલ છે. તે કાયદાને પડકારતી તમામ અરજીઓ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ સમગ્ર જજમેન્ટ સંબંધે કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે ચર્ચા કરી. સૌ પહેલા તો હાઈકોર્ટનો ચુકાદો સમજીએ એના પહેલા આપણે લેન્ડ ગ્રેબિંગ એક્ટ શું છે એ સમજવો ખૂબ જરૂરી બની જાય છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટની વાત કરીએ તો 2020માં ગુજરાત વિધાનસભામાં આ કાયદો પસાર કરવામાં આવ્યો અને ત્યારબાદ રાજ્યપાલ પાસે મંજૂરી અર્થે મોકલવામાં આવ્યો અને રાજ્યપાલે એને મંજૂરી આપી દેતા એ કાયદો અમલમાં આવ્યો. હવે જ્યારે જમીનો છે, પ્રાઇવેટ માલિકીની જમીનો અને સરકારી માલિકીની જમીનો, એના ઉપર વ્યાપક પ્રમાણમાં દબાણ થાય છે. એ જમીનો જ્યારે મૂળ માલિકો જ્યારે પરત મેળવવા આવતા હોય છે ત્યારે એને અનેક મલ્ટીપલ લિટિગેશનમાં ઉતરવું પડતું હોય છે, ખોટી રીતે ખર્ચના ખાડામાં ઉતરવું પડતું હોય છે અને વર્ષો સુધી ટ્રાયલ ચલાવવાની અને ટ્રાયલનો સામનો કરવાની ફરજ પડતી હોય છે. સરકારને પણ જ્યારે સરકારી દબાણો સાર્વજનિક હેતુ માટે દૂર કરવાની જરૂર પડે ત્યારે સરકારને પણ ખૂબ પરિશ્રમ કરવો પડતો હતો, ઘણી બધી જે છે કાયદાકીય પ્રોસિજરનો સામનો કરવો પડતો હતો અને એના કારણે જે હતા ભૂમાફિયાઓ છે, જે તોડકાંડ કરવાવાળા લોકો છે, એમને મોકળો મેદાન મળી જતો હતો. એ અટકાવવા માટે અને સાચા અને ખરા માલિકોના રક્ષણ માટે 2020માં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મંજૂર કરવામાં આવ્યું, પસાર કરવામાં આવ્યું, મંજૂર રાજ્યપાલ સાહેબે પણ મંજૂરી આપી દીધી. એના પછી એ કાયદાકીય જોગવાઈઓ મુજબ સૌથી પહેલા કલેક્ટરમાં ઓનલાઈન અરજી કરવામાં આવતી. ઓનલાઈન અરજી થઈ ગયા બાદ કલેક્ટરના નેજા હેઠળની સમિતિ ગુનો બને છે કે કેમ બંને પક્ષોને સાંભળીને બંને પક્ષોને પૂરેપૂરી દસ્તાવેજી આધાર પુરાવા રજૂ કરવાની અને એમને રજૂઆત કરવાની તક આપ્યા બાદ નિર્ણય કરતા હતા કે ખરેખર લેન્ડ ગ્રેબિંગ હેઠળનો ગુનો બને છે કે કેમ. જો એ સમિતિ એવા તારણ પર આવે કે લેન્ડ ગ્રેબિંગનો ગુનો બને છે તો કાયદેસરની સંબંધિત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવતી. એફઆઈઆર દાખલ થઈ ગયા બાદ એની અટક કરી અને કાયદાકીય પ્રોસિડિંગ્સ અને જોગવાઈઓ મુજબ અત્યાર સુધીનો જે નામદાર કોર્ટોનો રેશિયો ચાલ્યો છે એના પ્રમાણે જ્યાં સુધી આ લેન્ડ ગેમ્બલર છે એ જ્યાં સુધી દબાવેલી જમીન ખુલ્લી ન કરે અને મૂળ ફરિયાદી આવીને એમ જ્યાં સુધી કોર્ટમાં કન્ફેશન ન આપે કે હા આ જે જમીન છે એને ખુલ્લી કરી નાખી છે અને કબજો મેં સંભાળી લીધો, ત્યાં સુધી જામીન પણ મોટા ભાગે આપવામાં આવતા ન હતા. એના કારણે જે છે આ કાયદા હેઠળ ઘણો બધો ફફડાટ વ્યાપી ગયો હતો. થોડાક અંશે આ કાયદાનો દુરુપયોગ પણ થયો હતો. એ બાબતે પણ લોકપ્રતિનિધિઓના ધ્યાને મૂકવામાં આવી હતી, મિનિસ્ટરો પાસે આ બાબતની રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ જ્યારે આ એફઆઈઆર થઈને લોકોને અટક કરવાના જયારે આવ્યા ત્યારે નંબર ઓફ લોકો, ઘણા બધા લોકો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ કાયદાને પડકારતી આગોતરા જામીન મેળવવા માટે અને કાયદો જ ગેરબંધારણીય છે એવી વિવિધ અરજીઓ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થઈ અને નામદાર ગુજરાત હાઈકોર્ટે આવી 150થી વધુ અરજીઓને ક્લબ કરી અને મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠના નેજા હેઠળ આની સુનાવણી ચાલી. એમાં મૂળભૂત રીતે જે વાંધા ઉઠાવવામાં આવે કે કાયદો ગેરબંધારણીય છે, એના કારણે સમાન બંધારણ દ્વારા આપવામાં આવેલા સમાનતાના અધિકારો અને મૂળભૂત હક્કો જે બંધારણ દ્વારા આપવામાં આવેલા છે એનો ભંગ થાય છે અને સમગ્ર કાયદો જ્યારે ગેરબંધારણીય છે ત્યારે આવા કાયદા હેઠળ કોઈ પણ પ્રોસિડિંગ્સ ટકવા પાત્ર નથી એટલે કાયદો રદ કરવામાં આવે એવી માંગણીઓ સાથે ઘણી બધી અરજીઓ થઈ અને બધી જ અરજીઓને ક્લબ કરી અને બંધારણીય ખંડપીઠ છે નામદાર મુખ્ય ન્યાયમૂર્તિના નેજા હેઠળની એમાં આ ચાલી અને પરમ દિવસે ગયા પરમ દિવસે આજે બધી જ અરજીઓ છે એને ફગાવી દેતા કોર્ટે એવી ટિપ્પણી કરી કે આ કાયદો સંપૂર્ણપણે બંધારણીય છે. આ કાયદા હેઠળ બંધારણની કલમ 13, 14, 19, 20, 21નો કોઈ ભંગ થતો નથી. જે સમાનતાના અધિકાર અને મૂળભૂત અધિકારો બંધારણ દ્વારા આપવામાં આવેલા છે એનો પણ કોઈ ભંગ થતો નથી અને સંપૂર્ણ જે કાયદો છે
એ કાયદેસર રીતે છે અને જે લોકપ્રતિનિધિઓ છે, લેજિસ્લેચરે જે આ કાયદો વિધાનસભામાં પસાર કરાવ્યો છે એનો હેતુ જળવાઈ રહે એના માટે એક પણ આ કાયદા પૈકીની એક પણ કલમને ગેરબંધારણીય ઠરાવ્યા વગર આખે આખા કાયદો સંપૂર્ણપણે બંધારણીય છે. એનાથી બંધારણની કોઈ પણ જોગવાઈનો ભંગ થતો નથી એવા સ્ટ્રિક્ચર સાથે આ 150 થી વધુ અરજીઓ છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટે રદ કરી નાખેલી છે. હાઈકોર્ટે જે આ કાયદા જે સમગ્ર બંને પક્ષોના વકીલોને સાંભળીને જે ચુકાદાઓ પસાર કર્યા, ચુકાદામાં જે હકીકતોનું નિરૂપણ કર્યું છે એમાં મુખ્યત્વે તો બંધારણની જોગવાઈઓ મુજબ આ કાયદો સુસંગત છે કે કેમ, એ જે છે આ આખી 150 થી વધુ અરજીઓની સુનાવણી વખતેનો મેઇન મુદ્દો હતો. જે એમ હતો, જે હાર્ડ હતો, એ હતો કે આ બંધારણીય છે કે કેમ, આ કાયદો પસાર થવાના કારણે કે આ કાયદા હેઠળ પસાર થયા બાદ જે કરવામાં આવતી કાર્યવાહીઓના કારણે કોઈ બંધારણીય જોગવાઈઓ ભંગ થાય છે કે કેમ, એ જે છે આ સમગ્ર 150 થી વધુ અરજીઓનો મુખ્ય હાર્ડ હતો. હવે આ કાયદો જે ચાલી ગયા, આ જે ચર્ચાઓના અંતે જે નામદાર ખંડપીઠ સમક્ષ જે ચર્ચાઓ થઈ, નામદાર ખંડપીઠ સમક્ષ જે આવ્યા એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે ની ખંડપીઠે એમ કીધું કે કાયદામાં ક્યાંય પણ ગેરબંધારણીયતા નથી, જે કાયદો પસાર થવામાં આવ્યો છે સંપૂર્ણપણે બંધારણની જોગવાઈઓને અનુરૂપ, એનાથી આ કાયદો પસાર થવાથી કે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવાથી કોઈ પણ બંધારણની જોગવાઈઓનો ક્યાંય પણ ભંગ થતો નથી. અને સમગ્ર ચર્ચા જે થઈ આ ચુકાદામાં એ જ બંધારણની કાયદાની બંધારણ મુજબની કાયદેસરતા કેટલી એ પ્રમાણેની ચર્ચા હતી. અને એમાં નામદાર જે અરજદારો હતા એમણે કીધું ભાઈ જે અમારા વિરુદ્ધ કાર્યવાહીઓ મોકૂફ રાખવાનો જે સ્ટે આપવામાં આવે છે એ સ્ટે પણ દૂર કરવામાં આવે. ત્યારે પણ નામદાર હાઈકોર્ટે કીધું કે ના, આમાં સ્ટે દૂર કરવાનો કોઈ કારણ રહેતો નથી, સ્ટે રાખવાનો કોઈ કારણ રહેતો નથી, સ્ટે આ ચુકાદો આવ્યાથી સ્ટે દૂર થઈ ગયો છે. એટલે જે છે આ કાયદેસર મુજબની કાર્યવાહીઓનો દરેક અરજદાર આરોપીએ એની ટ્રાયલ ફેસ કરવી પડશે. ત્યારે એમ કીધું કે અમે આપણા ચુકાદાને અમે નામદાર સર્વોચ્ચ અદાલતમાં પડકારવા માંગીએ છીએ ત્યાં સુધી સ્ટે આપવામાં આવે. નામદાર ખંડપીઠે એ પણ એમની માંગણી જે છે એ ફગાવી દીધેલી છે અને કીધું કે ના, આ સર્વોચ્ચ અદાલતમાં તમે જઈ શકો છો. જેને લાગતો હોય કે આ ચુકાદા બંધ બેસતું નથી ને બંધારણની જોગવાઈ મુજબ આનો ભંગ થાય છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપેલો છે એ બંધારણની જોગવાઈઓ સાથે સુસંગત નથી, તો તમે ઇન્ડિવિજ્યુઅલ જઈ અને ત્યાં પડકારી શકો છો. બાકી અત્યારે જ્યારે ખંડપીઠ જયારે આ ચુકાદો આપી રહી છે ત્યારે હવે આ સ્ટે ને ચાલુ રાખવાનું કોઈ કારણ રહેતું નથી, એવા કારણ સાથે સ્ટે ની અરજી પણ ફગાવી દેવામાં આવી. ચોક્કસ સાહેબ કે આ કાયદાની જોગવાઈઓ એટલી મજબૂત કરવામાં આવેલી છે એના માટે સ્પેશિયલ કોર્ટની નિમણૂક કરવામાં આવેલી છે, આ કાયદા હેઠળ સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવેલી છે અને જે 10 વર્ષ સુધીની સજાની જોગવાઈઓ કરવામાં આવેલી છે આ કાયદામાં, અને જોવા લે અને બર્ડન ઓફ પ્રૂફ એટલે કે સાબિતીનો બોજો એ પણ આરોપી ઉપર રાખવામાં આવેલો છે. જ્યારે આરોપી એમ કે હું મેં આવો કોઈ ગુનો કર્યો નથી તો એને સાબિત કરવાની જવાબદારી પણ આરોપી પક્ષ ઉપર છે. એટલે જે લેન્ડ ગ્રેબિંગના મજબૂત અને કડક જોગવાઈઓ મુજબનો જે કાયદો બનાવવામાં આવ્યો છે એના કારણે ચોક્કસ આ ભૂમાફિયાઓ છે, લેન્ડ ગ્રેબિંગ કરનારા લોકો છે કે સરકારી જમીનો પચાવી પાડીને રોકડી કરનારા લોકો છે એમાં 100% ફફડાટ થશે. અને આ કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિ અત્યારે ક્યાંય પણ જમીનનો દબાણ થઈ રહ્યું છે એવું નથી કે મને અસર કરે છે એટલે હું કરી શકું. કોઈ પણ વ્યક્તિ આ કાયદા હેઠળ દાદ માગી શકે છે, આ કાયદા હેઠળ અરજીઓ કરી શકે છે અને આ કાયદા હેઠળ જમીનો મુક્ત કરવા માટેની માંગણી કરી શકે છે. એટલે આ કાયદો જે નામદાર જ્યારે હાઈકોર્ટની ખંડપીઠે કહી દીધું કે ગેરબંધારણીય નથી ત્યારે ભૂમાફિયાઓ ચોક્કસ આમના સકજામાં આવશે અને કિંમતી જમીનો દબાવીને જે લોકો બેઠા છે એ જમીનો ચોક્કસ ખાલી થશે. આમ લેન્ડ ગ્રેબિંગ કાયદો કાયદેસર છે અને જમીન પચાવી પાડનાર શખ્સોને સજા મળી શકે તેવી વ્યવસ્થા આ કાયદામાં છે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી,
વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, પાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.